ગુજરાતી વ્યાકરણના બીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. પહેલા લેક્ચરમાં આપણે ધ્વનિ અને સ્વર વિશે વાત કરી હતી. આજે એનાથી આગળ વ્યંજન વિશે વાત કરીશું. તો વ્યંજન એટલે શું, વ્યંજન કોને કહેવાય, ગુજરાતી વ્યાકરણમાં કેટલા વ્યંજન છે એ વિશે વિસ્તૃત માહિતી આપીશું. તો સૌપ્રથમ વાત કરી લઈએ કે જે ધ્વનિનું ઉચ્ચારણ કરવામાં સ્વરની સહાય લેવી પડે તેવા ધ્વનિને વ્યંજન કહેવાય છે. એટલે કે મિત્રો, વ્યંજન સ્વતંત્ર રીતે ઉચ્ચાર થતો નથી, એમાં સ્વરની મેળવણી હોય છે. આગળની વ્યાખ્યા જોઈએ તો વ્યંજન એટલે કે વી વત્તા અંજન, એટલે કે વિશેષ અંજન એટલે મેળવણી, વિશેષ મેળવણીથી બનેલો ધ્વનિ વર્ણ. ઉદાહરણ અહીંયા એક આપ્યું છે મિત્રો, ઉદાહરણ છે ક વત્તા અ. આ ક હલંત છે, એની સાથે અ સ્વર ભળેલો છે, માટે વ્યંજન ક બને છે. વ્યંજન એટલે કે વી વત્તા અંજન. વી એટલે કે વિશેષ અને અંજન એટલે મેળવણી, વિશેષ મેળવણીથી બનેલો વર્ણ. એટલે કે જેમાં સ્વરની વિશેષ મેળવણી કરવામાં આવે છે માટે વ્યંજન બને છે. આવા ગુજરાતી ભાષામાં કુલ 34 વ્યંજન છે. એમાં કથી મ સુધીના 25 વ્યંજનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, માટે આવા વ્યંજનોને વર્ગીય વ્યંજન કહેવામાં આવે છે. બાકીના જે વ્યંજન છે એ અવર્ગીય વ્યંજન છે, જેની વિશેષ માહિતી આપેલા કોષ્ટક પ્રમાણે આપણે મેળવીશું અને સમજાવીશું. બાકીના જે વ્યંજન છે, જે 9 છે, એ અવર્ગીય વ્યંજન છે. અહીંયા વ્યંજનોનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક આપેલું છે, એને બીજી રીતે વર્ણ વ્યવસ્થા છે, એમાં વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. આગળ વાત કરી ત્યાં વર્ગીય વ્યંજન 25 છે અને અવર્ગીય વ્યંજન 9 છે. એમાં પણ અલગ અલગ વર્ગીકરણ છે કે વ્યંજનનો વર્ગ એ કયા વર્ગમાં આવે છે. કંઠ્ય વર્ગ, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, પુષ્ઠ્ય અને દંતુષ્ટ્ય. અથવા બીજી રીતે કહીએ તો કંઠ છે એને ક વર્ગના ધ્વનિ કહેવાય છે, અહીંયા તાલવ્ય ચ વર્ગના ધ્વનિ કહેવાય છે, અને મૂર્ધન્ય અને વર્ષ્ય એને ટ વર્ગના ધ્વનિ કહેવાય છે. પછી દંત્ય વર્ગ છે, એમાં ત વર્ગના ધ્વનિ કહેવાય છે, અને ઉષ્ઠ્યને પ વર્ગના ધ્વનિ કહેવાય છે. હવે વર્ગીય વ્યંજનમાં પણ એક પ્રકાર પડે છે નિરઅનુનાસિક. નિરઅનુનાસિકમાં આગળ જોઈએ અઘોષ અને ઘોષ. અઘોષ કોને કહેવાય અને ઘોષ કોને કહેવાય એની પણ વ્યાખ્યા પાછળથી આપીશ અને તમને સમજાવીશ. તો અઘોષમાં પહેલાં જોઈ લઈએ તો કંઠ્ય વર્ગના ક વર્ગના ધ્વનિ, ક એ અલ્પપ્રાણ છે અને ખ એ મહાપ્રાણ છે. આગળ ઘ, હ્રસ્વ ગ અને દીર્ઘ ગ, એમાં આ ઘ એ અલ્પપ્રાણ છે અને દીર્ઘ ગ એ મહાપ્રાણ છે. એવી રીતે તાલવ્યમાં ચ, છ, જ અને જ, એટલે કે ચ અને છ અઘોષ છે અને જ અને જ ઘોષ છે. જ અને જ માં આ જ નાનો જ છે એ અલ્પપ્રાણ છે અને મોટો જ છે એ મહાપ્રાણ છે. એવી રીતે મૂર્ધન્ય અથવા વર્ષ્ય ધ્વનિ એટલે કે ટ વર્ગના, ટ, ઠ, ડ, ડ, ટ અને ઠ એ અઘોષ છે, ડ અને ડ એ ઘોષ છે. એમાં પણ અલ્પપ્રાણ અને મહાપ્રાણ સમાયેલા છે. ટ અલ્પપ્રાણ છે અને ઠ મહાપ્રાણ છે. પછી દંત્ય વર્ગના એટલે કે ત વર્ગના ધ્વનિ, ત, થ, ડ, ધ. ત અને થ એ અઘોષ છે, ડ અને ધ ઘોષ છે. આગળ જોઈએ તો ઉષ્ઠ્ય એટલે કે હોઠ દ્વારા જેનો ઉચ્ચાર થાય છે એવા ધ્વનિ છે, પ વર્ગના ધ્વનિ પણ કહી શકાય. પ, ફ, બ, બ. પ અને ફ અઘોષ છે, બ અને ભ ઘોષ છે. એમાં પ અલ્પપ્રાણ છે, ફ મહાપ્રાણ છે. એ સિવાય દંતુષ્ટ ધ્વનિ છે, એ અર્ધસ્વર પણ છે અને દંતુષ્ટ પણ છે, એ છે માત્ર વ. આગળ વાત કરી આ મિત્રો, જે વ્યંજન હતા એ નિર અનુનાસિક હતા, એના પછી અનુનાસિક વ્યંજન પણ આવે છે, જે આવી એક નિશાની તમને ઘણીવાર વાંચતા હોય ત્યારે જોવા મળે છે, જેને અંગ કહેવાય છે અને તે માત્ર કંઠ્ય વર્ગના ધ્વનિમાં જ આવે છે. બીજું છે અંજ, આવી નિશાની હોય છે અને અંજ કહેવાય, જે ચ વર્ગના ધ્વનિમાં જ આવે છે. બાકી છે અણ, ન અને મ, એટલે કે ગુજરાતી ભાષામાં, ગુજરાતી ભાષાના વ્યાકરણમાં 5 અનુનાસિક છે.
અંગ, અંજ, અણ, ન અને મ. એ સિવાય વાત કરીએ તો અર્ધસ્વરની, હવે આ મિત્રો જે કોઠો છે એ અવર્ગી વ્યંજનો છે, એમાં અર્ધસ્વર, પ્રકંપી ધ્વનિ, મર્મર ધ્વનિ, સંઘર્ષી ધ્વનિ અને પાચ્વિક ધ્વનિનો સમાવેશ થાય છે. તો ગુજરાતી વ્યાકરણમાં અર્ધસ્વર, ખાસ કરીને ય અને વનનો ઉલ્લેખ હોય છે, પરંતુ અહીંયા હને પણ આપણે અર્ધસ્વરમાં લીધો છે. ત્યારબાદ પ્રકંપી ધ્વનિ, એટલે કે પ્રકંપ થાય છે એવો એકમાત્ર ધ્વનિ છે, અવર્ગીય વ્યંજન છે ર, જે તાલવ્ય વર્ગમાં આવે છે. હને મર્મર ધ્વનિ પણ કહેવાય છે. હવે વાત છે સંઘર્ષી ધ્વનિ, તો આ હ સંઘર્ષમાં પણ આવે છે. સ, સ અને સ, આ સ ત્રણ ત્રણ અલગ અલગ છે. કેમ કે આ જે શરણાઈનો સ છે એ તાલવ્ય વર્ગનો છે, ષટકોણનો સ છે એ મૂર્ધન્ય છે, અને સસલાનો સ છે એ દંત્ય છે. એટલે અહીંયા ખાસ આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ જોઈએ તો પાચ્વિક ધ્વનિ, એમાં પણ બે પ્રકાર પડે છે, થડકારવાળો અને થડકાર વગરનો. થડકારવાળો જે પાચ્વિક ધ્વનિ છે એ લ છે, અને થડકાર વગરનો છે તે અળ છે. તો મિત્રો, આશા રાખું કે આ કોષ્ટકમાં તમને માહિતીથી સંતોષ થયો હશે. ના ખબર પડે તો એકવાર ફરી તમે વિડીયો પોઝ કરીને સમજી શકો છો, લેખન કરી શકો છો. આગળ જોઈએ કે વ્યંજનમાં હવાના પ્રમાણને લઈને પ્રકાર કેવા પડે છે, કે અલ્પપ્રાણ. આગળ વાત કરીએ અલ્પપ્રાણ અને મહાપ્રાણ. તો અલ્પપ્રાણ કોને કહેવાય, કે જે વ્યંજનોના ઉચ્ચાર વખતે ઓછી હવાની જરૂર પડે તેને અલ્પપ્રાણ વ્યંજન કહે છે. એ કયા કયા છે, તો ક, ગ, ચ, જ, ટ, ડ, અણ, ત, દ, ન વગેરે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો મહાપ્રાણ. મહાપ્રાણ કોને કહેવાય, કે જેના ઉચ્ચારણ સમયે વધારે હવાની જરૂર પડે તેને મહાપ્રાણ વ્યંજન કે ધ્વનિ કહે છે. એવા વ્યંજન છે ખ, ગ, છ, જ, ઠ, ઢ, થ વગેરે. એટલે કે અલ્પપ્રાણમાં ઓછી હવાની જરૂર પડે છે અને મહાપ્રાણમાં વધારે હવાની જરૂર પડે છે. જે અલ્પપ્રાણ છે એ મહાપ્રાણ હોતા નથી, મહાપ્રાણમાં છે અલ્પપ્રાણમાં નથી. એટલે 25 વર્ગોનો તમને વર્ણોનો ખ્યાલ આવી ગયો હશે. આગળ જોઈએ મિત્રો, હવાના આધારે પ્રકાર તેના બે પડ્યા છે, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. હવે કંપન એટલે કે ધ્રુજારીના આધારે પણ એના કેટલાક પ્રકાર પડે છે, કે નાદતંત્રી છે એના કંપનના લીધે જે પ્રકાર પડે છે એની વાત છે. ઘોષ અને અઘોષ, તો ઘોષ કોને કહેવાય, કે નાદતંત્રીનું વધુ માત્રામાં કંપન થાય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ ધ્વનિ એટલે કે વ્યંજન કહે છે. એવા વ્યંજન છે ગ, ગ, જ, જ, ડ, 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 ધ, બ અને બ. હવે વાત કરીએ અઘોષની, કે નાદતંત્રી અલ્પ માત્રામાં કંપન થાય અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ વ્યંજન કહે છે. એ છે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ અને ફ. હવે અર્ધસ્વરની હમણાં વાત કરી હતી, ય, વ અને હ એ ગુજરાતી વ્યાકરણના અર્ધસ્વર છે, જેને અંતસ્વ વર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતો આપણે વ્યંજન વિશેની વાત કરી. વ્યંજનમાં તમને કંઈ તકલીફ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. જય હિન્દ.